नमस्कार दोस्तों। तो दोस्तों अत्यारे आपणे आवी चूक्या छे ईडर अने दोस्तों आजे आपणे जईशुं रूठी राणीना महल तरफ। तो तमे आ जोई शको छो राजा दौलतसिंहनो महल छे, त्यांथी आपणने रूठी राणीनो महल कंईक आ रीतनो जोवा मळशे। અને એક પથ્થર ઉપર આ મહેલને નિર્મિત કરવામાં આવ્યો છે। તો દોસ્તો આ તમે જોઈ શકો છો, આ છે અહીંયાથી રસ્તો। તો દોસ્તો અહીંયાથી રસ્તો તમને થોડો પાકો જોવા મળશે અને થોડા આગળ જશો એટલે ત્યાંથી બહુ જ ખતરનાક રસ્તો તમને જોવા મળશે। તો આવો તો ધ્યાનથી જજો, કેમ કે કાચો રસ્તો છે, આપણા જોડે કંઈ પણ દુર્ઘટના ઘટી શકે તે રસ્તા ઉપર। તો ચાલો હવે દોસ્તો આપણે આગળ વધીએ અને મહેલ તરફ જઈએ, તો વિડીયોમાં બની રહેજો। તો આપણે દોસ્તો હવે ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે। હા દોસ્તો, હવે આપણે જઈશું રૂઠી રાણીના મહેલ તરફ। હા દોસ્તો, અને નજીકમાં જે પણ લોકેશનો આવશે એ પણ અમે તમને બતાવીશું, અહીંનો નજારો બતાવીશું, અહીંના પહાડો બતાવીશું। પહાડની વચ્ચે આ રૂઠી રાણીનો મહેલ છે અને રાજા દોલતસિંહનો મહેલ છે। તો જરૂર અહીંયા એકવાર તમે આવો અને એની મુલાકાત લો। તો ચાલો હવે આપણે ઉપર ચડીએ। તો દોસ્તો થોડા આગળ વધીશું એટલે આપણને મહાકાળીનું મંદિર જોવા મળશે, તે પ્રાચીન મંદિર છે। તો મહેલ જતાં આપણે પહેલાં તે મંદિરના દર્શન કરીશું, ત્યારબાદ આપણે આગળ વધીશું। તો દોસ્તો રાજા દોલતસિંહનો મહેલ છે, ત્યાંથી કંઈક 100 મીટરની દૂરીની અંદર આ મંદિર આવેલું છે। તો આવો તો દર્શન કરવાનું તમે ભૂલતા નહીં। હા દોસ્તો, આ તમે જોઈ શકો છો કે સામે જોવા મળે છે તે મંદિર છે। તો દોસ્તો વિડીયોને કટ કરીને જોતા નહીં, તમને સ્ટેપ બાય સ્ટેપ હું જાણકારી આપીશ, એટલા માટે આ પણ વિડીયો થોડો મોટો થઈ ગયો છે। તો આ તમે અહીંયાથી મહાકાળીના દર્શન કરી શકો છો, મંદિરમાં તો બહાર લોક લગાવેલું છે પણ તમે દર્શન કરી શકો છો। તો દોસ્તો ઈડર આવશું એટલે તમને આવા ઘણા બધા પથ્થરો જોવા મળશે, મારા અંદાજેથી એવું લાગે છે આ કોઈ પંજાનું નિશાન હોય તેવું લાગે છે, આ તમે જોઈ શકો છો। તો દોસ્તો આ તમે જોઈ શકો છો, આપણે રૂઠી રાણીના મહેલે જઈએ છીએ ત્યારે કંઈક અહીંથી આ રીતનો આપણને નજારો જોવા મળે છે, અને આ જે સામે છે તે રૂઠી રાણીનો મહેલ છે, આ તમે જોઈ શકો છો। શોર્ટકટ રસ્તો આપણે લીધો છે અને આવી મોટી મોટી પહાડીઓ પણ જોવા મળશે। તો ચાલો આપણે ઉપર જઈએ, રસ્તામાં ઘણું બધું આવશે તો દોસ્તો આખો રસ્તો અમે તમને બતાવીશું કઈ રીતનું જવાય છે। તો વિડીયોમાં દોસ્તો તમે બન્યા રહો। ચારે બાજુ દોસ્તો તમને આ પહાડીઓ જોવા મળશે। હા દોસ્તો, ચારે બાજુથી પહાડીઓ જોવા મળશે અને અહીંયાથી ઈડરનો નજારો કંઈક અલગ જોવા મળશે। તો આપણે ઉપર જઈને પણ જોઈશું કે ઈડરનો નજારો કઈ રીતનો આપણને જોવા મળે છે। હા દોસ્તો, ઈડર સિટીનો તો દોસ્તો સાચવી સાચવીને પગ મીકજો, તો સહેજ બી પગ આડાવરો ગયો તો સીધા તમે નીચે ખીણની અંદર જતા રહેશો। સાચી છે, પાણીની બોટલ લઈને આવજો, અમે લઈને આવ્યા છે, અમને નીચેથી કીધું હતું એટલા માટે અમે પાણીની બોટલ લઈને આવ્યા છે। ચડતા ચડતા દમ નીકળી જશે। હા દોસ્તો, ચડતા ચડતા અહીંયા દમ નીકળી જશે, તો જરૂર અહીંયા પાણીની બોટલ લઈને આવજો અને ઠંડી બોટલ લઈને આવજો। હા દોસ્તો, કેમ કે ઉપર ચડતા ચડતા ગરમ પાણી થઈ જશે। દોસ્તો તમે અહીંયાથી જોઈ શકો છો નજારો કેટલો જોરદાર દેખાઈ રહ્યો છે અને અહીંયા પવન એટલો જોરદાર આવે છે। અને દોસ્તો આ તમે બધા મંદિરો જોઈ શકો છો, સામે પેલા મંદિરો છે, ત્યાં આગળ ઘરો પણ છે, અને દોસ્તો પેલી સામેની શિલા જોવા મળે છે, તે બી પ્રાચીન શિલા છે એ તમે જોઈ શકો છો। અને અહીંયાથી આ તમે મહેલ જોઈ શકો છો કેટલો જોરદાર દેખાય છે, રાજમહેલ। હા દોસ્તો, અહીંયાથી કંઈક નજારો જોવાનો આનંદ જ કંઈ અલગ છે, અને અહીંયાથી તમને પેલો કુંડ પણ જોવા મળશે, તે 12 માસ દોસ્તો ત્યાં આગળ પાણી નથી સુકાતું, અને સામે પેલું મંદિર તમે જોઈ શકો છો, અહીંયાથી મંદિર પણ તમને સ્પષ્ટ દેખાશે। હા દોસ્તો, અને આ ઈડરનો તમે નજારો જોઈ શકો છો, ઈડર સિટીનો કેટલી સુંદર અહીંયાથી જગ્યા જોવા મળે છે અને બહુ જ સુંદર અહીંથી નજારો તમને જોવા મળશે। તો જરૂર એકવાર અહીંયા આવો ફરવા, મારું તો એક જ કહેવું છે કે તમે આવો આ જગ્યા ઉપર ફરવા। તો દોસ્તો તમે આ જોઈ શકો છો, અહીંયા તમને બહુ પબ્લિક જોવા નહીં મળે આજુબાજુ,
हाँ दोस्तों आ तमे जोई शको छो बिल्कुल सुनसान अहींया रस्तो छे, तो एकला आवानी कोशिश करता नहीं, चार पांच भाईबंधो होय तो आ जग्या उपर आवजो। तो दोस्तों थाकी गया छे, दोस्तों बे बाटल पानी लईने आया था। दोस्तों हजु महल पण आव्यो नथी, हजु बहु ज बाकी छे अने बे बाटल पानी पूरुं थई गयुं छे। तो आवो तो जेम बने एम ठंडू पानी थोड़ू वधारे लईने आवजो, કેમ કે મહેલ આ બહુ જ ઊંચો મહેલ છે દોસ્તો, એટલા માટે હું તમને જણાવું છું। આવો તો વધારે પાણી લઈને આવજો અને ઠંડુ લઈને આવજો। તો દોસ્તો તમે આ જોઈ શકો છો બિલકુલ તૂટેલો રસ્તો છે, આ પગથિયા પણ તમે જોઈ શકો છો બિલકુલ તૂટેલા ફૂટેલા અહીંયા તમને પગથિયા જોવા મળશે। તો દોસ્તો જે તમને આ જોવા મળે છે તે પાછળનો નજારો છે, હા તમે જોઈ શકો છો। હા દોસ્તો આ છે આખો પાછળનો નજારો, અને અહીંયા જોઈ શકો છો પેલી તળાવ તમને જોવા મળે છે અહીંયાથી, જે આપણે બંબાજીથી આવીએ તે રોડ ઉપર તળાવ જોવા મળે છે, એ તળાવ છે। અને અહીંયાથી આ તમે નજારાની મોજ લઈ શકો છો, બહુ જ જોરદાર નજારો છે। હા દોસ્તો તો આવા મોટા મોટા પથ્થરો છે, આવા પથ્થરો ઉપર રહીને જવું પડશે રૂઠી રંગના મહેલે। તો દોસ્તો આ તમે રસ્તો જોઈ શકો છો, આ ગુફાની અંદર આવી રીતના રસ્તો આવેલો છે અને બહુ જ થાકી ગયા છે। હા દોસ્તો પડી પણ શકાય એવું છે, આ જોઈ શકો છો એવી જગ્યા ઉપર દોસ્તો અમે ઊભા છે। દોસ્તો વિડીયોને બહુ જ શેર કરજો। તો દોસ્તો એક રસ્તો આ છે, અહીં બાજુથી પણ આવી શકાય, આ તમે જોઈ શકો છો ઈડર સીધી અહીંયાથી પણ આવી શકાય, અને દોસ્તો આ જગ્યા ઉપર પણ લઈને આવી શકાય, જોઈ શકો છો આ રીતનો રસ્તો છે, આટલું કૂદીને આવવું પડશે। અને બીજું દોસ્તો કે આ છે પગથિયા, તમે જોઈ શકો છો તૂટેલા ફૂટેલા પગથિયા છે, અને સામે દેખાય રૂઠી રાણીનો મહેલ છે। તો હવે આપણે ત્યાં આગળ જઈશું અને આ રૂઠી રાણીના મહેલને જોઈશું, અને ત્યાંથી રાજમહેલ પણ ચોખ્ખો જે દેખાય છે તો આપણે એ પણ જોઈશું। તમે જોઈ શકો છો કેવા અહીંયા પથ્થરો છે, બિલકુલ તૂટી ફૂલી હાલતની અંદર પગથિયા છે। તો અહીંયા સાચવીને ચાલો, હું એ વિચારું છું કે આટલે ઉપર આ મહેલ બના, હા જોઈ શકો છો તમે, અને આ પથ્થરા જુઓ। તો દોસ્તો તમે આ રૂઠી રાણીના મહેલ આવો છો, તમને અહીંયાથી નજારો બહુ જ જોરદાર દેખાશે, અને અહીંયાથી જે પવન આવે છે આ તમે જોઈ શકો, એટલો જોરદાર પવન આવે છે તમે ઇમેજિન કરી શકશો કે અત્યારે હું કઈ જગ્યા ઉપર બેઠ્યો છું। દોસ્તો અત્યારે હું એ જગ્યા ઉપર બેઠ્યો છું જે જગ્યા ઉપર રૂઠી રાણીનો મહેલ છે, અને ત્યાં આગળ નાનકડી એક બહારી છે, તે બહારી આગળ હું બેઠ્યો છું, અને ત્યાંથી પવન એટલો જોરદાર આવે છે, હા દોસ્તો કુદરતી પવન બહુ જ જોરદાર આવે છે, અને દોસ્તો હું એક નાનકડી બહારી આગળ બેઠ્યો છું। તો દોસ્તો હું તમને આખો મહેલ બતાવીશ, પણ દોસ્તો હું થાકી ગયો છું એટલા માટે ડાયરેક્ટ બહારી આગળ આવીને તું બેસી ગયો છું। તો દોસ્તો તમે બારી આગળ બેસશો એટલે તમને ઠંડો ઠંડો પવન આવશે, અને અહીંયાથી તમને રાજા દોલતસિંહનો મહેલ પણ જોવા મળશે, અને સુંદર નજારો જોવા મળશે આ બારી આગળ બેસીશો એટલે। તો દોસ્તો વિડીયો પૂરો દેખજો, અને દોસ્તો વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જોઈ શકો છો આ અહીંયાથી ઈડર સિટીનો નજારો કઈ રીતનો તમને જોવા મળે છે, મોટા ને મોટા પહાડો જોવા મળશે, અને આ છે ઈડર સિટી, આ તમે જોઈ શકો છો આ છે આખી ઈડર સિટી, કેટલી જોરદાર અહીંથી દેખાઈ રહી છે, કેમ કે અહીંયાથી નજારો એટલો જોરદાર દેખાય છે, તો ઈડર સિટી કેટલી જોરદાર દેખાય છે, હા દોસ્તો અહીંથી નજારો એટલો જોરદાર દેખાય છે। તો આ સુંદર દૃશ્ય તમને આ ઈડર રૂઠી રાણીના મહેલ ઉપરથી તમને જોવા મળશે, હા દોસ્તો, અને આ છે રૂઠી રાણીનો મહેલ, આ તમે જોઈ શકો છો આ છે રૂઠી રાણીનો મહેલ, અને સામે રાજમહેલ છે દોલતસિંહનો રાજમહેલ, આ તમે જોઈ શકો છો। તો દોસ્તો આ મહેલને તમે અંદરથી જોઈ શકો છો કઈ રીતનો અત્યારના સમયમાં આપણને જોવા મળે છે, હા દોસ્તો સિમેન્ટ પણ નીકળી ગયો છે, અને તમને ઈંટો જોવા મળશે તે અત્યારના સમયની અંદર તમને આ રીતની કંઈક જોવા મળશે, અને પૂરો મહેલ દોસ્તો ખંડિત થઈ ગયો છે, ધીમે ધીમે બધું તૂટવા લાગ્યું છે, અને કોઈ પણ આ મહેલની દેખરેખ કરવામાં આવતું નથી। તો આપણી એક વિનંતી છે જે આપણી પ્રાચીન ધરોહર છે તેને આપણે સાચવીને રાખીએ। તો દોસ્તો તમે આ જોઈ શકો છો જે આ મહેલ છે તેની અંદરની સાઇડની અંદર જઈને આપણે જોઈશું તો કંઈક આ દિવાલ આપણને અત્યારના સમયમાં તૂટેલી જોવા મળશે, હા દોસ્તો હા તમે જોઈ શકો છો ઈંટો જ તમને ખાલી જોવા મળશે, સિમેન્ટ પણ છૂટો પડી ગયો છે અને આખી દિવાલ તૂટી ગઈ છે,
પણ દોસ્તો અહીંયાથી નજારો પણ તમને સુંદર જોવા મળશે, સામે તળાવ પણ જોવા મળશે અને આપણી પ્રાચીન ધરોહર જ ખાલી તમને તૂટી જોવા મળશે, તો તમે આ જોઈ શકો છો. અને દોસ્તો અહીંયા આવો જરૂર, આ જોવા માટે આવો, તો આપણને ખબર પડે આપણો ઇતિહાસ શું હતો, આપણા ગુજરાતનો ઇતિહાસ શું હતો. આવી લોકેશનો જુઓ તો તમને અંદાજો આવે કે આવા રાજાઓ હતા જે આપણા સમાજને ઝૂકવા નહોતા દેતા હતા, પણ આપણે અત્યારે એમના મહેલો જોઈએ છે તો આપણને તૂટેલા જોવા મળે છે. હા દોસ્તો, તો જરૂર આને સાચવીને રાખો એવી આપણી વિનંતી છે. તો દોસ્તો એકવાર જરૂર આ જગ્યા ઉપર આવો અને જુઓ અત્યારના સમયમાં મહેલો કઈ રીતના તમને જોવા મળે છે. અને દોસ્તો આપણો આ રૂઠી રાણીના મહેલનો પણ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો દોસ્તો રાજા દોલતસિંહનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે, જે નીચે પેલો રાજા દોલતસિંહનો મહેલ છે તેનો પાર્ટ વનની અંદર વિડીયો છે, તો તે પણ તમે જોઈ શકો છો. હા દોસ્તો, અને આ તમે જોઈ શકો છો, આ છે અંદર આપણે એન્ટર કરીએ તૈનો કક્ષ છે, તે આપણને આ રીતનો જોવા મળે છે. અને દોસ્તો પવન બહુ જ જોરદાર આવે છે, તો ઠંડો ઠંડો પવન આવે છે, તો તમે ગમે તેટલી ગરમીમાં ઉપર આવ્યા હશે તો તમને અહીંયા બધી જ થકાન મટી જશે. તો એકવાર જરૂર આ ગઢ આગળ આવો અને એની મુલાકાત લો અને આપણો ઇતિહાસ જાણો શું છે. દોસ્તો આપણે આ વિડીયોમાં ઇતિહાસ તો નથી જણાવ્યો, પણ તે અલગથી એક વિડીયો લઈને આવશું. તો તમે આ જોઈ શકો છો, આ હતો રૂઠીરાણીનો મહેલ. અને દોસ્તો હવે અમે જઈએ છીએ ઘરે, હવે ઘરે જઈને આરામ કરશું. અને આઈ હોપ કે દોસ્તો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો છે, અને આ તમે જોઈ શકો છો અહીંયાથી પવન કેટલો જોરદાર આવ્યો છે. તો દોસ્તો ઈડર આવો તો રાજમહેલ જોવાનું ભૂલતા નહીં, અને આ રૂઠીરાણીનો મહેલ જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા આવો તો 3-4 બોટલ પાણી લઈને આવ્યો, કેમ કે પાણી પતી જશે તો બહુ જ તરસ લાગતી, અને 2 બોટલ લઈને આવ્યા તો પણ ખતમ થઈ ગયું છે. દોસ્તો ચાલો હવે મળીએ એક નવો બ્લોગ સાથે અને એક નવી લોકેશન એક્સપ્લોર કરીશું એ જગ્યા ઉપર. અને દોસ્તો તમે પણ કોઈ લોકેશન જોયું હોય તો તમે અમને કમેન્ટ કરજો, અમે જરૂર બનાવવાની કોશિશ કરશું બેસ્ટ તમારા માટે. તો દોસ્તો ચાલો આ તમારે જય જય ભારત.